विद्यार्थी मित्रों, श्री लाल बहादुर शास्त्री विद्यालय में फरी आपनुं स्वागत छे। फरी आपणे ऑनलाइन अभ्यास द्वारा मळी रह्या छीए त्यारे आपणने ए पण ख्याल होवो जोईए कि अत्यारे कोरोना महामारी चाली रही छे, एटले आपणे प्रत्यक्ष अभ्यास करी शकता नथी, एटले आपणे ऑनलाइन पीरियडमां मळीए छीए। आ परिस्थितिमां जे विद्यार्थीओ धीरज राखशे, समजू हशे અને અભ્યાસનું સાયન્સનું મહાત્મ્ય સમજતા હશે એટલી એને વધારે સફળતા મળશે। મિત્રો, આપણી પાસે સમય હવે ઓછો હે, 7 મહિના જેવો બોર્ડની પરીક્ષા આવી જશે, માટે આળસમાં ન રહેતા જેટલું ઓનલાઈન જે વિષયનું ચાલે બરાબર નોટ બનાવો અને બરાબર રફબુકમાં એની પ્રેક્ટિસ કરતા રહ્યો, અને ન આવડે તો અમને કોમેન્ટ દ્વારા પૂછો। અહીં તમને તમારી સમક્ષ એક બીજો એક્ઝામ્પલ મૂકું છું, એની રકમ આપની સામે છે, હું વાંચું, આપ ધ્યાન આપો અને સમજવાનો પ્રયત્ન કરો। એક્ઝામ્પલ સાંદ્રતાના આપણે એક્ઝામ્પલ કરી રહ્યા છીએ, ત્યારે આપણી રકમ છે કે 2 મોલર યુરિયાનું જલીય દ્રાવણ બનાવેલ છે, દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ સીસી છે, આ દ્રાવણ માટે મોલાલિટી શોધો। મિત્રો, રકમના શબ્દ સમજો, અહીં 2 મોલ એટલે મોલાલિટી આપેલી છે 2। બીજું અહીં જલીય દ્રાવણની વાત કરેલી છે, જ્યારે દ્રાવણનું કદ ન આપ્યું હોય અને જલીય દ્રાવણ એવો શબ્દ આપ્યો હોય ત્યારે દ્રાવણ 1 લિટર બનાવેલું છે એવું સમજવાનું। બીજી અહીં ઘનતા આપી છે 1.2 ગ્રામ પ્રતિ સીસી। મિત્રો, અહીં સીસી શબ્દ છે, સીસીનો બીજો મતલબ થાય છે ml, મિલીલીટર, એટલે ખાસ યાદ રાખજો, અને મોલાલિટી આપણે શોધવાની છે। તો મિત્રો, મોલાલિટી આપણે શોધવાની હોય તો મોલાલિટીનું સૂત્ર આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કેજીમાં, અહીં દ્રાવકનું વજન આવે એટલે આપણે દ્રાવ્યના મોલની જરૂર પડશે અને દ્રાવકના વજનની જરૂર પડશે। બંને શોધવા માટે આપણને પહેલાં મોલાલિટી આપેલી છે એટલે પહેલાં આપણે મોલાલિટીનું સૂત્ર મૂકીશું। મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, મોલાલિટી કેટલી આપેલી છે રકમમાં 2, એટલે મોલાલિટીની જગ્યાએ આપણે 2 મૂકશું, દ્રાવ્યના મોલ આપણે જરૂર પડશે મોલાલિટી શોધવા માટે એમને રાખશું, છેદમાં દ્રાવણનું કદ 1 લિટર। હમણાં મિત્રો મેં વાત કરી, આ બાજુમાં પણ લખેલું છે કે દ્રાવણનું કદ જ્યારે આપેલું ન હોય, જલીય દ્રાવણ એવો શબ્દ હોય ત્યારે દ્રાવણનું કદ 1 લિટર થાય છે, અને સીસી બરાબર ml સમજવા। હવે અહીં કિંમત મૂકી દીધી દ્રાવ્યના મોલ શોધવા માટે, આ બંનેનો શું થશે ગુણાકાર, તો 2 × 1 = 2 મોલ, એટલે આપણને દ્રાવ્યના મોલ n બરાબર 2 મોલ આપણને મળેલા છે। તો દ્રાવ્યના મોલ આપણને મળી ગયા, પરંતુ મોલાલિટી શોધવા માટે છેદમાં શું હોય, દ્રાવકનું વજન। તો દ્રાવકનું વજન શોધવા માટે આપણે ઘનતા આપેલી છે એટલે ઘનતાના સૂત્રનો ઉપયોગ કરીશું। તો ઘનતા બરાબર વજન ભાગ્યા કદ, તો ઘનતા આપી છે 1.2 ગ્રામ પ્રતિ સીસી, છેદમાં દ્રાવકનું વજન આપણે શોધવાનું, દ્રાવણનું વજન છેદમાં કદ, તો વજન આપણે શોધવાનું છે દ્રાવણનું અને કદ આપેલું છે 1, તો 1.2 × 1 એટલે 1.2 જ આવશે, એટલે દ્રાવણનું વજન આપણને મળે છે 1.2, દ્રાવણનું વજન આપણે શોધવાનું છે, દ્રાવણનું કદ 1 લિટર આપેલું છે, તો દ્રાવણનું વજન બરાબર 1.2 × 1 નો ગુણાકાર કરો
એટલે આપણને જવાબ આવશે 1.2 અહીં જો દ્રાવણનું વજન બરાબર 1.2 જી કાઉન્સમાં સીસી ગુણ્યા 1 લીટર. હવે આ સીસી એટલે એમએલમાં છે ને આ લીટરમાં છે, તો લીટરમાં બેનો એકમ જુદા જુદા ચાલે નહીં. અહીંયા પણ નાનો એકમ તો અહીંયા પણ નાનો એકમ હોવો જોઈએ. તો અહીંયા નાના એકમમાં લીટરમાં અને મિલી લીટરમાં એમએલમાં ફેરવો તો કેટલા મૂકવા પડે? 1000. તો 1.2 જી પ્રતિ સીસી ગુણ્યા 1000 એમએલ, એનો ગુણાકાર કરીએ એટલે 1200 ગ્રામ. કેમ કે એમએલ એમએલ ઉડી જાય છે, ગ્રામ બદલ્યો. દ્રાવણનું વજન આપણને આવ્યું 1200 ગ્રામ. મિત્રો, રકમમાં શું હોય? તો બે વસ્તુ, એક દ્રાવ્ય હોય, દ્રાવક હોય, એટલે દ્રાવણનું વજન આપણને મળે. દ્રાવણનું વજન 1200 ગ્રામ છે. દ્રાવકનું વજન આપણે શોધવાનું છે. દ્રાવ્યનું વજન કેટલું છે? તો વિચારો મિત્રો, અહીં દ્રાવ્ય કોણ છે? રકમ આપણને ખ્યાલ છે કે 2 મોલર યુરિયા જલીય દ્રાવણમાં બનાવેલ છે, એટલે યુરિયા છે આપણું દ્રાવ્ય થયું. તો દ્રાવ્યનું વજન આપણે શોધવું હોય તો યુરિયાનું સૂત્ર આપણને ખબર છે, NH2CO NH2. એમાં એની N = 7 મૂકો, H = 1 મૂકો, કાર્બન = 12 મૂકો, ઓક્સિજન = 16 મૂકો, વળી N = 7 મૂકો, H = 1 મૂકો અને 2 કરો એટલે આપણને 120. કેટલું મળશે? 120 યુરિયાનું વજન આપણને મળે છે. મિત્રો, સાથે એ પણ યાદ રાખજો, કેટલા મોલર છે? 2, એટલે 2 વડે ગુણવા પડે, એટલે 2 × 60 = 120. હવે એ રકમમાં તમે જુઓ, દ્રાવણનું વજન આપણને 1200 ગ્રામ ઉપર મળ્યું, યુરિયાનું વજન એટલે કે દ્રાવ્ય કહેવાય 120 આપણને મળ્યું, તો દ્રાવકનું વજન આપણને મળી જાય. કારણ કે આપણને ખબર છે કે દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણનું વજન. તો દ્રાવકનું વજન શોધવું હોય તો દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરો એટલે દ્રાવકનું વજન મળી જાય છે 1080 ગ્રામ. 1080 ગ્રામ મળ્યા. હવે મિત્રો, આપણી પાસે મોલ પણ છે અને દ્રાવકનું વજન પણ છે, એટલે આપણને મોલારિટી m મળી જશે. તો મોલારિટી m નું સૂત્ર આપણને યાદ છે કે m = દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન kgમાં. દ્રાવ્યના મોલ આપણને અગાઉ કેટલા મળ્યા હતા? 2. દ્રાવકનું વજન આપણને ઉપર મળ્યું કેટલું? 1080. મિત્રો, આપણને છેદમાં kg કિલોગ્રામમાં જોઈએ છે, તો આના છેદમાં કેટલા મૂકવા પડે? કિલોગ્રામમાં ફેરવવા માટે 1000. તો 1000 મૂકી તો છેદનો છેદ 1000 ક્યાં આવી જાય? ઉપર, એટલા kgમાં જવાબ આવે છે. તો 2 × 1000 = 1080 આખાનું સાદુરૂપ આપો એટલે જે આપણે શોધવાની છે મોલાલિટી m, આપણે જવાબ મળશે 185 મોલ પ્રતિ kg. તો મિત્રો, આ રીતે મોલારિટી આપેલી હોય, એની ઘનતા આપેલી હોય, તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરી મોલાલિટી શોધી શકીએ છીએ. મિત્રો, આ તમારી સામે દેખાય છે મોલ અંશ. તો મોલ અંશ એટલે શું? તો મિત્રો, ઘણી વખત આપણે પાણીમાં ખાંડ નાખેલી હોય તો એને ખાંડનું દ્રાવણ કહેવાય, તો એને દ્વિઅંકી દ્રાવણ કહેવાય. તો એ ઘટક કેટલા થયા? પાણી અને ખાંડ. 1 મોલ ખાંડ હોય, 1 મોલ પાણી હોય, તો કુલ ઘટક કેટલા થયા? 2. માનો કે આપણે પાણીમાં ખાંડ નાખેલી છે અને થોડુંક મીઠું નાખેલું છે, તો કુલ ઘટક 3 થયા, પાણી, ખાંડ અને મીઠું. તો એને ત્રિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. તો મિત્રો, જેટલા ઘટક હોય એના આપણે મોલ અંશ શોધી શકીએ છીએ. તો જેના આપણે મોલ અંશ શોધવાનું સૂત્ર છે ઘટક મોલની સંખ્યા છેદમાં કુલ મોલની સંખ્યા, એટલે આપણને મોલ અંશની વ્યાખ્યા પણ મળશે. દ્રાવણમાં ઘટક મોલની સંખ્યા અને કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ x કહે છે, એનો સિમ્બોલ x છે. તો મોલ અંશ આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. દાખલા તરીકે, પાણીમાં 2 ઘટક નાખેલા છે, A અને B. તો માનો કે A અને B 2 ઘટક છે, પાણી અને ખાંડ સમજી લ્યો. તો પાણી એટલે A છે અને ખાંડ એટલે B છે. તો આપણે જો
પાણીના મોલર શોધવા હોય એટલે એક્સ એ એટલે પાણી, તો પાણીના મોલ છેદમાં કુલ મોલ, એન એ કુલ મોલને કહેવાય એન ટી. માનો કે આપણે ખાંડ છે બીજો ઘટક, પાણીમાં બીજો ઘટક શું નાખ્યો છે? ખાંડ, બી એટલે ખાંડ. તો ખાંડના મોલન્સ આપણે શોધવા હોય તો એક્સ બી, એક્સ એટલે મોલન્સ, બી એટલે ખાંડ સમજો. તો ઉપર લખ્યું એન બી એટલે કોના મોલ? ખાંડના મોલ, ખાંડના શોધવા છે, છેદમાં કુલ મોલ એન ટી. તો જેના આપણે મોલન્સ શોધવા હોય તો આપણી પાસે સૂત્ર આવે છે, ઉપર ઘટક મોલ આવે, છેદમાં કુલ મોલ આવે છે. મિત્રો યાદ રાખજો કે મોલન્સની કુલ સંખ્યા એક મળે. દાખલા તરીકે ત્રણ ઘટક હોય તો ત્રણેયના મોલન્સ શોધો તો સરવાળો એક જ થાય. પાણી હોય, ખાંડ હોય, મીઠું હોય, નાયકું હોય, તો ત્રણેયના મોલન્સ શોધો તેનો સરવાળો એક થાય. અહીં આપણે પાણીમાં ખાંડ જ નાખેલું, વિચારો કે બે જ દ્વિઅંગી દ્રાવણ છે, બે જ ઘટક છે, એક પાણી છે અને એક ખાંડ છે, તો બેયના મોલન્સ શોધો તેનો સરવાળો એક થાય. આ આપણે યાદ રાખવાનું છે. હવે મોલન્સનો એક આપણે દાખલો જોઈએ. રકમ બરાબર તમે ધ્યાન આપો. મોલન્સનો દાખલો સરળ છે, તમને તરત આવડી જશે. 54 ગ્રામ પાણીમાં 40 ગ્રામ NaOH ઓગાળેલો છે, તો NaOH અને પાણીના મોલન્સ શોધો. મિત્રો 54 ગ્રામ પાણી છે એટલે પાણી આપણું શું થયું? દ્રાવક. 40 ગ્રામ NaOH નાખેલો છે એટલે NaOH આપણો શું થયો? દ્રાવ્ય. આપણે કુલ વજન અત્યારે જરૂર છે નહીં, નહીં તો જો કુલ વજન આપણે જોતું હોય તો 40 વત્તા 54 થાય. આપણે શોધવાના છે મોલન્સ. તો મોલન્સ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, ઉપર ઘટક મોલ છેદમાં કુલ મોલ. તો મોલ ઘટક મોલ અહીં કોણ છે? બે, પાણી અને NaOH. તો બેયના આપણે મોલની જરૂર પડશે. તો પહેલાં આપણે શોધીશું NaOHના મોલ. NaOHના મોલ